માંગરોળના મૂલવણમાં કરંજ પાર્કનું ઉદઘાટન થયું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઉદઘાટન કર્યું છે. કરંજ ખાતે નવનિર્મિત ટેક્સટાઇલ પાર્ક 116 કરોડના ખર્ચે 47 એકરમાં આ પાર્કનું બાંધકામ કરવામાં આવ્યું છે. 4 થી 5 હજાર લોકોને રોજગારી મળવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે. તો સાથે જ કરંજ ખાતે તૈયાર થયેલ નવનિર્મિત ટેક્સટાઇલ પાર્કમાં કેન્ટીન, ટ્રેનિંગ સેન્ટર અને વર્કર હોસ્ટેલની પણ સુવિધા છે. માંગરોળ સુરતથી આ દ્રશ્યો જ્યાં 4 થી 5 હજાર લોકોને રોજગારી મળવાના આશાવાદ સાથે કેન્ટીન, ટ્રેનિંગ સેન્ટર, વર્કરની સુવિધા સાથે ટેક્સટાઇલ પાર્કનું ઉદઘાટન થયું છે. મોલવણ ગામની સ્ટીમની અંદર કરંજ ટેક્સટાઇલ પાર્કનું આજે ઉદઘાટન થવાનું છે. હું કેમેરામેનને કહીશ જે રીતે જે કરંજ જે ટેક્સટાઇલ પાર્ક છે તે આપ જોઈ રહ્યા છો. 116 કરોડ રૂપિયાના ખર્ચે આ ટેક્સટાઇલ પાર્ક જે ઊભું કરવામાં આવ્યું છે, 47 એકરમાં ફેલાયેલું છે. અને ખાસ કરીને મહત્ત્વની જો વાત કરું તો 4 થી 5 હજાર લોકોને નોકરી પણ આ ટેક્સટાઇલ પાર્કમાં મળવાની છે. ત્યારે સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે જ્યારે આજે આ ટેક્સટાઇલ પાર્કનું ઉદઘાટન કરવા માટે કેન્દ્રીય મંત્રી ટેક્સટાઇલ મંત્રી જે સ્મૃતિ ઈરાની છે તે આવવાના છે, રાજ્યના મુખ્યમંત્રી પણ આવવાના છે. ત્યારે આપણી સાથે પ્લાન્ટ ઇન્ચાર્જ છે, આપણે એમની સાથે વાત કરીશું. તેઓનું શું કહેવું છે, ક્યાં નામ હે આપકા? મારા નામ ગિરધારી સિંહ. ગિરધારી સિંહ, કોણ કોણ આને વાલે આજ ક્યા પ્રોગ્રામ? કપડા મંત્રી સ્મૃતિ ઈરાની આને વાલી હૈ ઓર ગુજરાત કે સીએમ વિજય રૂપાણી સાહેબ આને વાલે. આજ પૂરા ક્યા આજ પ્રોગ્રામ ક્યા હૈ? પ્રોગ્રામ હૈ કે યે જો કરંજ ગામ ટેક્સટાઇલ પાર્ક હૈ ઉસકા મતલબ ઉદઘાટન હોને વાલા હૈ ઓર ઉસકા જો જો યહાં પે 116 કરોડ સે જો બન રહા હૈ ઉસકા સ્મૃતિ ઈરાની ઓપનિંગ કરને કે લિયે આજ આને વાલી હૈ. તો ગુજરાત કે અંદર એક એક ટેક્સટાઇલ પાર્ક બના કે બહુ હી મતલબ અચ્છા સંદેશ એક ગુજરાત કો મેસેજ દિયા હૈ. જે ટેક્સટાઇલ પાર્કના જે ઇન્ચાર્જ છે તેઓનું કહેવું છે કે આ પાર્કનું ઉદઘાટન થશે તો સ્થાનિક લોકોને નોકરી મળશે અને સૌથી મહત્ત્વની બાબત છે, ગર્વ લેવા જેવી બાબત છે. કિરણસિંહ ગોહિલ, જી મીડિયા, સુરત.